कोरोना काळना बे वर्ष कर्फ्यू अने कोविड गाइडलाइनना कारणे धार्मिक अने सामाजिक उत्सवो पण झाका पड़ी गया हता। हवे ज्यारे कोरोनानी त्रीजी लहेर पण शांत थई गई छे त्यारे आजे महाशिवरात्रि निमित्ते शिवजी की सवारी धामधूमथी निकळी। परंपरा अनुसार रणमुक्तेश्वर महादेव मंदिर थी बपोरे 4 कलाके शिवजी की सवारी प्रस्थान थई हती। जो कि कोविड गाइडलाइनना कारणे आ वखते विविध संस्थाओना फ्लॉट्स अने अन्य आकर्षणों सवारी में जोवा मळ्या नथी, परंतु भक्तों हजारों की संख्या में जोड़ाया हता। सवारे रणमुक्तेश्वर थी निकली ने प्रतापनगर विहार सिनेमा चौखंडी मांडवी न्याय मंदिर खंडेराव मार्केट 4 रस्ता दांडिया बजार थी सांजे आश्रे 7 वाग्यानी आसपास सुरसागर तड़ाव खाते पहुंचे, ज्या मुख्यमंत्री भूपेन्द्रभाई पटेल की उपस्थिति में महाआरती कार्यक्रम योजाशे। बीजी तरफ सर्वेश्वर महादेव की 111 फूट की प्रतिमा ने सोने थी मढ़वानी कामगिरी 2 वर्ष थी चाली रही है। तेमा भगवान श्रीमुख पर सोना आवरण चढ़ी गयु एटले मंगलवार महाशिवरात्रि महापर्वे भक्तों दर्शन करी ते माटे श्रीमुख ने खुल्लू मुकवामां आव्यु छे। आ उपरांत सुरसागर ने रोशनी थी शणगारी देवामां आव्यु छे एटले दृश्य नयन रम्य बन्या छे। आ उपरांत नाथ परंपराना 9 मंदिरों के जे नवनाथ मंदिर तरीके ओळखाय छे ते तमाम मंदिरों में पण सोमवारे रात थी ज 12 पहोरनी पूजाओनो प्रारंभ करी देवामां आव्यो हतो। काशी विश्वनाथ महादेव मंदिर में पण शिवरात्रि निमित्ते विविध पूजा अर्चना आयोजन कराई छे। कमाटी बाग पासे आवेला कामनाथ महादेव मंदिर ना घाट पर यज्ञानुं पण आयोजन थयुं हतुं। આજે મહાશિવરાત્રિનો પવન પવિત્ર દિવસ અને શંકર ભગવાન ના અદ્ભુત મહત્વનો દિવસ, આજે શિવજીની સવારીના માધ્યમથી જે વડોદરાને આ નવનાથની નગરી કહેવાય એની અંદર એક પરંપરા બની ચૂકી છે કે શિવજીની સવારી શંકર ભગવાન પોતે નગરચર્યા નીકળે છે, લોકોને સામેથી આશીર્વાદ આપવા માટે નીકળે છે, ત્યારે ભગવાન શિવ સૌ પર પોતાનું કલ્યાણ કરે, સૌ પર પોતાના આશીર્વાદ વરસાવે એ જ મંગળ ચરણોમાં પ્રાર્થના। અને ધર્મ નીચે જ બધું આવે, ચાહે એ પાર્ટી હોય, ચાહે માણસ હોય, ચાહે ગમે તે હોય, આપણો ધર્મ એટલે કર્મ શીખવાડે। એ ધર્મના સત્યમ શિવમ સુંદરમ જેને પ્રણેતા ભાઈ યોગેશભાઈ પટેલ સાવલીના મહારાજની સાથે સંપર્ક થયો, એક ભવ્ય મૂર્તિની સ્થાપના કરી, આજે સોના મળી થઈ રહી છે। એવું કહેવાય છે કે શિવ કી સવારી એટલે ના ધર્મ હે, ના જાતિ હે, ના પાર્ટી છે, ના પોલિટિક્સ છે। આ યાત્રા જ્યારે નીકળે છે, શિવ એટલે ભોળાનાથ, સૌથી દયા વરસાવનાર ભગવાન, અને ભગવાન હંમેશા કર્મ શીખવાડે છે। મને લાગે છે કે સોના મળી રહિત આ શિવની પ્રતિમા વિશ્વમાં નામ કરશે વડોદરાનું। અને આ જે યાત્રા નીકળે છે જેની અંદર ના ધર્મ હે, ના જાતિ છે, ના પાર્ટી છે, ના પોલિટિક્સ છે, આ એકતા અને અખંડતાના જે દર્શન કરાવે છે, મને લાગે છે કે આ જેટલા વર્ષથી નીકળે છે એટલા વર્ષથી આ ભગવાન અને સત્યમ શિવમ સુંદરમ જે મને કર્મ કરવાનો કામ કરવાનો જે મોકો આપે છે, હું ભગવાનનો ખૂબ ખૂબ આભાર માનું છું, એ ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને જ્યાં સુધી જીવતો છું ત્યાં સુધી ભગવાન ભોળેનાથના હું જે કામ મને સોંપશે એ કરતો રહીશ, અને યાત્રા ભવ્ય થાય, દુનિયાભરમાં યાત્રાનું નામ થાય, આ પ્રતિમાનું નામ થાય, અને આના લીધે એકતા અને અખંડતાના દર્શન થાય, એ જ ભગવાનથી પ્રાર્થના કરું છું। જય હિન્દ, જય ભારત। મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે છેલ્લા કેટલાય વર્ષોથી વડોદરા શહેરમાં શિવજી કી સવારીનું આયોજન થાય છે। માંજરપુર વિસ્તારના અમારા માન્ય ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલના માધ્યમથી આ સંપૂર્ણ આયોજન આ વર્ષે પણ કરવામાં આવ્યું છે। શિવજી કી સવારીમાં શિવ ભગવાન નગરચર્યા પર નીકળ્યા છે, ત્યારે સાંજે 7 કલાકે મહાઆરતીના માધ્યમથી આ શિવજીની સવારી સંપૂર્ણ થવાની છે। ગુજરાત રાજ્યના યશસ્વી માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે આ કાર્યક્રમમાં હાજર રહેવાના છે, ત્યારે વડોદરા શહેરના સૌ શિવભક્તોને માટે આજે આનંદનો દિવસ છે, અને વડોદરા શહેર ફરી એક વખત ઉત્સવના વાતાવરણમાં રંગાઈ ગયું છે।